નમસ્કાર વિદ્યાર્થીનીઓ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાઠ 12 જે અપૂર્ણ હતો તે પૂર્ણ કરીશું. પાઠ 12 આપણો ભારતીય લોકશાહીમાં, આપણે પાઠ 1માં આટલા ટોપિકો વિશે ચર્ચા કરી. સૌથી પહેલું લોકશાહીમાં ચૂંટણી, પછી લોકશાહી અને મતદાર, લોકશાહીનું આધારસ્તંભ એવી ચૂંટણી પાના નંબર 94 ઉપર, લોકશાહીમાં લોકમત, અને પછી લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો જે હતા, મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ, એટલા જ ટોપિકોની આપણે ચર્ચા કરી હતી. પાર્ટ 2માં હવે આપણે આગળ પાઠ વધાવીએ. આગળ લોકશાહીના પ્રકારો, આપણે લોકશાહી વિશે ભણીએ છીએ તો લોકશાહીના પ્રકારો વિશે જાણવું ખૂબ જરૂરી બને છે. વિશ્વમાં અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે, જે આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું. આપણા દેશમાં સંસદીય લોકશાહી જોવા મળે છે, એટલે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે આપણા દેશમાં. અને અમેરિકા જેવા દેશોમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ મુખ્ય બે પ્રકાર વિશે આપણે જોઈશું, કારણ કે બંને લોકશાહી દેશો છે, તો એ લોકશાહીમાં શું ફેર છે તેના વિશે જોઈએ. સંસદીય લોકશાહી, આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં જે સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ એટલે વડાપ્રધાન તરીકે નિમે છે. એટલે વડાપ્રધાન બનવા માટે જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય એ પક્ષને પછી રાષ્ટ્રપ્રમુખ એ પક્ષને જણાવે છે વડાપ્રધાન તરીકે એક વ્યક્તિ આપવા માટે, અને પછી રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે તેનું સિલેક્ટ કરે છે. વડાપ્રધાન પછી સરકારની રચના કરે છે. આ સંસદીય સરકારના લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. સામાન્ય રીતે અવધિ 5 વર્ષની હોય છે, પણ 5 વર્ષ પહેલાં જો લોકસભાની બહુમતીના સભ્યો વિશ્વાસ ના ધરાવતા હોય, અવિશ્વાસની દરખાસ્ત ધરાવતા હોય, તો પછી એ જે વડાપ્રધાનની સત્તા ઉપર હોય છે તેને બરખાસ્ત કરવામાં આવે છે અને ચૂંટણી ફરીથી કરવામાં આવતી હોય છે. આ થયું આપણે ભારતની લોકશાહી. હવે જોઈએ પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે. એટલે આપણે જેમ શાસન વ્યવસ્થા છે એવી સંસદીય વ્યવસ્થા નહીં, પણ ડાયરેક્ટ જ બધા લોકો પોતાનો મત આપી શકે છે અને પોતાના વડાપ્રધાન સિલેક્ટ કરી શકે છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સીધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાય દેશોમાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. આમ આપણે જોઈએ તો સંસદીય લોકશાહી એ આપણી ભારતની લોકશાહી છે અને પ્રમુખીય લોકશાહી એ અમેરિકાની લોકશાહી છે. આગળનો ટોપિક જોઈએ, લોકશાહીમાં ચૂંટણી તંત્ર. ચૂંટણી તંત્ર એ ઇલેક્શનનું કામ કરતું હોય છે. ચૂંટણી આવે ત્યારે તો એ ચૂંટણી તંત્રની કઈ કઈ ફરજો હોય છે એના વિશે જોઈએ પાના નંબર 95 ઉપર. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે એ આપણે પાર્ટ 1માં જોયું હતું. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. એટલે ચૂંટણી પંચની બધી જે નિયમો કે જ્યારે હોય છે તે લોકશાહીની ચૂંટણી આવે ત્યારે એને અનુસરવું પડતું હોય છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું ખૂબ જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાઈ રહીએ તે માટે ખૂબ તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનોની નિમણૂક થાય છે. નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા કે દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. સંસદ રાજ્યોની, વિધાનસભાની, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટે પણ જવાબદાર અને સત્તા ચૂંટણી પંચની છે. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે, એ તો આપણને ખબર જ છે કે આપણે કોઈને બી મત આપીએ છીએ એ મત આપણે એને જ આપ્યો છે એવું આપણે ગુપ્ત રાખી શકીએ છીએ. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરીને નવેસરથી ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને પેટા ચૂંટણી પણ કહેવામાં આવે છે. એટલે અચાનક કોઈનું અવસાન થઈ જાય, સત્તા ઉપર હોય ને કોઈનું અવસાન થાય તો નવું સિલેક્ટ કરવું પડે, અથવા તો એની રાજીનામું સ્વૈચ્છિક આપે ત્યારે પણ થાય, અને અવિશ્વાસની દરખાસ્ત થાય ત્યારે પણ ચૂંટણી યોજવી પડતી હોય છે, જેને પેટા ચૂંટણી કહેવામાં આવે છે. અને એ વસ્તુ આખી સમગ્ર સંચાલન કોણ કરતું હોય છે? ચૂંટણી પંચ કરતું હોય છે.
ચૂંટણી પંચ બીજું શું કરે છે? ચૂંટણીની તારીખોની જાહેરાત કરે છે. પાના નંબર 96 ઉપર ધ્યાન આપશો. તારીખોની જાહેરાત કરે છે, પછી ઉમેદવારી પત્ર ભરવાથી લઈ તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણીની પ્રતીકની ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ને આ બધું સમગ્ર કામ એ ચૂંટણી પંચ કરતું હોય છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પછી તે સમયથી જ આચારસંહિતા લાગુ પડે છે. આ આચારસંહિતા એટલે એવું કે સરકારી કોઈ કામ અથવા ડિસિઝન લઈ શકાય નહીં, નવી ભરતી થઈ શકે નહીં, એટલે આચારસંહિતા ત્યારે લાગુ પડતી હોય છે. સરકાર આચારસંહિતાનું અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈપણ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતી નથી. એટલે એક વખત ચૂંટણી પંચ ચૂંટણીની ઇલેક્શનની તારીખ જાહેર કરી દે અને આચારસંહિતા લાગુ પડે ત્યારથી પછી લોકોને પ્રભાવિત થાય એવી કોઈ નીતિ વિષયક નિર્ણયો સરકાર જાહેર નથી કરી શકતી. ચૂંટણી પહેલાં ઉમેદવારો કે તેના રાજકીય પક્ષ પોતાની ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડે છે. આ ચૂંટણી ઢંઢેરામાં આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી, યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓનું અને તેનું નિરાકરણ સંદર્ભે પોતાનું કે રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરતી હોય છે. એટલે ઢંઢેરો પીટવો મિનિંગ આ બધી બાબતોનું ક્લિયારિટી કરવી કે એ ચૂંટણી પંચ કઈ કઈ વસ્તુ કરશે. આમ ચૂંટણી પંચ એ ઇલેક્શન આવે ત્યારે આ રીતના એમનું કામ બજાવતી હોય છે. આગળ જોઈએ લોકશાહીમાં ગુપ્ત મતદાન. આપણે આગળ વાત કરી ચૂંટણી પંચમાં કે દરેક લોકોનું જે મતદાર હોય છે એ મત આપે છે એનું પોતાનું ગુપ્ત મતદાન હોય છે. તો આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. એકદમ સ્વતંત્ર હોય છે. એક જ પરિવારમાં રહેતા જેટલા પણ સભ્યો હોય એ સભ્યો કોઈ એક જ પક્ષને વોટ આપે એવું જરૂરી હોતું નથી, કારણ કે એ સ્વતંત્ર હોય છે પોતે કે કોઈને કોઈ પણ પક્ષને પોતે મત આપી શકે, અને મત આપ્યા પછી એણે કોને આપ્યો એ પણ કહેવા માટે એ બંધાયેલું હોતું નથી. ભારતીય સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયા માનવામાં આવે છે. એટલે આ પ્રકારની ચૂંટણી આખા સમગ્ર વિશ્વમાં આ રીતના જે ચૂંટણી આપણી ભારતમાં થાય છે એવી ક્યાંય થતી હોતી નથી. ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવાર રહીને ચૂંટણી લડી શકે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજન મતદાર દ્વારા મતદાન સમક્ષ રજૂ કરે છે, અને એ રજૂ કરી અને પછી એ પોતે મતદાનને મતદાતા જે હોય છે એને પોતાના કામ બતાવી અથવા ભવિષ્યમાં પોતે શું કામ કરશે એ બધું બતાવી અને પોતે ઉમેદવાર તરીકે ચૂંટાઈ જાય એવા પ્રયત્નો કરતા હોય છે. મતદારો કોઈ પ્રકારનો લોભ, લાલચ કે ડર વગર મતદાન કરે તે અપેક્ષિત છે. સ્વાભાવિક છે કે કોઈની લાલચમાં કે કોઈના લોભમાં આવી કોઈના દબાણમાં આવીને મતદાન ક્યારેય મત આપતો નથી, અને એ ના થાય એ ખૂબ જ અપેક્ષિત છે. એટલે જે જોવું તે બાબત જોવી ખૂબ જ અગત્યની છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગુપ્ત મતદાનને મહત્વને આપવામાં આવ્યું છે. મતદારને પોતાનું મત ગુપ્ત રાખવાનો અધિકાર મળ્યો છે. મતદારે કોને મત આપ્યો છે તેવું પૂછી શકાતું નથી. ચૂંટણી પંચની અદ્ભુત પ્રક્રિયાને લીધે મતદારનો મત ગુપ્ત રહે છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ સૌ કર્મચારીઓ, સેનાના સૈનિકો પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. એટલે આ ખૂબ અગત્યનું છે, કારણ કે ચૂંટણી જ્યારે થાય ત્યારે સરકારી લાખો એવા સરકારી કર્મચારીઓ અને હજારો એવા સૈનિકો ને ચૂંટણી વખતે પોતાની ડ્યુટી બજાવવામાં આવતી હોય છે, તો એ લોકોના મતનું શું વ્યવસ્થા, તો એની વ્યવસ્થા પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. મતદાન કરવા માટે મુખ્યત્વે બે પ્રકારનું ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલાં તો આપણે ખબર છે કે મતદાન માટે કાગળનો ઉપયોગ થતો અને એને ફોલ્ડ કરી અને ડબ્બામાં નાખી દેવામાં આવતું અને પછી એની ગણતરી કરવામાં આવતી. એમાં ખૂબ જ સમય નો વ્યય થતો, દિવસો લંબાતા અને ખર્ચ પણ એટલો જ થતો હતો. પણ હવે બે પ્રક્રિયા થાય છે. કઈ? મતપત્રકો દ્વારા મતદાન. એ જે પહેલાં થતું આપણે વાત કરી કે મતપત્રકો દ્વારા મતદાન થતું ત્યારે મતપેટીઓને સાચવવા માટે સુરક્ષા જોઈએ, લાંબા લાંબા દિવસો લંબાય અને ખર્ચ ખૂબ જ થતો. પણ હવે વીજાણુ મશીન દ્વારા મતદાન થાય છે, જેને ઈવીએમ કહેવામાં આવે છે. તો એના દ્વારા મતદાન થાય છે, તે જેના કારણે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી એ વસ્તુ થઈ શકે છે. અને આ ઈવીએમ મશીનને આપણે શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઈવીએમ મશીન.
એના દ્વારા મતપત્રો દ્વારા થયેલા મતદાનની ગણતરી કરવા સમય જતો હોય છે. આધુનિક સમયમાં મોટા ભાગની ચૂંટણી વીજાણુ મશીનથી જ થાય છે. આ મશીનને આપણે કહ્યું તેમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કહેવામાં આવે છે, જે ઈવીએમ તરીકે શોર્ટ ફોર્મમાં ઓળખવામાં આવે છે. આ મશીનને કારણે મતગણતરી ખૂબ જ ઝડપી બને છે, કારણ કે આપવામાં પણ એટલો સમય ઓછો બગડે છે અને એને ગણતરી કરવામાં પણ સમય એટલો જ ઓછો બગડે છે. માનવના કલાકો અને માનવના શ્રમનો પણ બચાવ થઈ જાય છે. કાગળનો પણ એટલો જ બચાવ થતો હોવાથી પર્યાવરણને નુકસાન પણ થતું નથી અને એ નુકસાન અટકાવી શકાય છે. ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ના આપવા માગતા મતદારને નન ઓફ ધી એબવ નોટા NOTA નોટાનો ઉપયોગ કરી શકે છે. આ એક વ્યવસ્થા ખૂબ સારી છે કે ઈવીએમ મશીનમાં જ્યારે તમે મત આપવા જાઓ છો ત્યારે સળંગ તમારા ઉમેદવારોના નામ હોય છે, 1 2 3 4 5 6 7 જે પણ હોય, અને પછી છેલ્લું બટન જે હોય છે એ નોટાનું હોય છે. તે નોટાનું બટન પણ મતદાતા પોતે કરી શકે છે. મતદાતાને એવું લાગે કે આ જેટલા ઉમેદવારો છે એ એના માટે યોગ્ય નથી અથવા એને એમાંથી કોઈને પણ મત આપવો નથી, તો છેલ્લું બટન જે હોય છે નન ઓફ ધી એબવ નોટાનો ઉપયોગ કરી અને પોતાની એ રીતે મતગણતરી એટલે મત આપી શકે છે. આમ લોકશાહીમાં ગુપ્તદાનનું ખૂબ જ મહત્ત્વ છે અને એ મહત્ત્વ ચૂંટણી દરમિયાન રહેતું હોય છે, અને હવે પછી જે ઈવીએમ મશીનો આવી ગયા છે એના કારણે તો ખૂબ જ સરળતા પડતી હોય છે. આગળ જોઈએ લોકશાહી અને રાજકીય પક્ષો. આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે. મેઇન મોટા તો 2-3 જે તમને મોઢા ઉપર નામ હશે જ, તો એ મોટા પક્ષો સિવાય પણ આટલો ભારત દેશ આટલો મોટો છે તેમાં જુદા જુદા નાના મોટા અનેક રાજકીય પક્ષોનો સમાવેશ પણ થાય છે. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પક્ષે ચોક્કસ કોઈ ધારાધોરણ નક્કી કર્યા હોય છે અને એ ધારાધોરણ નક્કી કર્યા પ્રમાણે પક્ષ પછી અસ્તિત્વમાં આવતું હોય છે. રાજકીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણને આધારે માન્યતા આપવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય પક્ષો કે પ્રાદેશિક પક્ષો નવા જે ઊભા કરે તો એને ચૂંટણી પંચ અમુક ધારાધોરણ નક્કી કર્યા હોય છે, નિયમ નક્કી કર્યા હોય છે, એ પ્રમાણે જ એને માન્યતા મળતી હોય છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાંથી ચૂંટણી લડે, આ 4 રાજ્યોમાં યોજાયેલી છેલ્લા ચૂંટણીમાં કુલ મતદારના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ કે અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. એટલે આપણે વાત કરીએ આપણે કે ચૂંટણી પંચે અમુક નિયમ નક્કી કર્યા છે, તો એ નિયમ શું છે કે છેલ્લા 4 રાજ્યોમાં જે ચૂંટણી લડેલી હોય અને તેમાં એને યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદાર 4% મત મેળવનાર હોય તો એને પછી રાજકીય અને રાષ્ટ્રીય પક્ષ તરીકે ગણવામાં આવે છે અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધી દેશમાં 1,593 જેટલા રાજકીય પક્ષો નોંધાયેલા છે. 2014ની આ ગણતરી છે. અત્યારે આપણે 2021 છે તો અત્યારે એમાં ઘટાડો વધારો થયો હશે. છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો હતો. એટલે આમાં આજે રાજકીય પક્ષો જે હોય છે તેમાં વધારો અને ઘટાડો થતો રહેતો હોય છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય એટલે હવે આપણી જે મેં તમને કહ્યું કે અગત્યની જે છે ચૂંટણી રાજકીય પક્ષો જે છે જે આપણે અમુક તો મોઢે હોય છે કંઠસ્થ હોય છે તો એમાંના કયા કયા છે તે જોઈએ. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ જેને BJP મુખ્ય રાજકીય પક્ષો ગણવામાં આવે છે. એટલે કોંગ્રેસ અને BJP જે આપણે મેં તમને કહ્યું કે આપણને બધાને આ પક્ષો તો મોઢે જ છે. ઉપરાંત બહુજન સમાજ પાર્ટી BSP, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ CPIIM અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી NCP જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો પણ છે. એટલે આ કોંગ્રેસ અને BJP સિવાય આ જે ગણાયા BSP, CPI, પછી CPIIM અને NCP જેવા મુખ્ય રાષ્ટ્રીય સ્તરના પક્ષો જોવા મળે છે. આ ઉપરાંત શિવસેના, તૃણમૂળ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી જેને SP, દ્રવિડ મેનેત્ર કઝગમ DMK, ઓલ ઇન્ડિયા અન્ય દ્રવિડ મેનેત્ર કઝગમ એ ઓલ ઇન્ડિયા છે એટલે AIADMK અને આમ આદમી પાર્ટી જેને AAP, જનતા દળ યુનાઇટેડ JDU, રાજકીય જનતા દળ
આરજેડી જેવા પ્રાદેશિક પક્ષો પણ છે. રાષ્ટ્રીય સ્તરના પક્ષો અને પ્રાદેશિક પક્ષો આટલા ગણાવ્યા તે પ્રમાણે છે. રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય પક્ષી માન્યતા મેળવેલ મતના આધારે રદ પણ થઈ શકતી હોય છે. એટલે માન્યતા જે તમે આપણે જોયું ઉપર કે છેલ્લા 4 રાજ્યોમાં ચૂંટણી લડેલી હોય અને 4% મત મેળવેલા હોય તે એવા રાષ્ટ્રીય પક્ષ તરીકે એને માન્યતા મળી હોય, પણ એ માન્યતા પછી એમાં પણ ઘટાડો વધારો થાય તો એ પક્ષ રદ થઈ શકતો હોય છે. જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. એટલે આ રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષનો જે નિયમો છે એમાં જે ફેરફાર થતો હોય એ પ્રમાણે એને માન્યતા પણ મળતી હોય છે અને એ પ્રમાણે એ રદ પણ થઈ શકતો હોય છે. સરકાર બનાવવા સત્તા ભોગવનાર પક્ષ, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ કરનાર વિરોધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સરકારનો નીતિ વિષયક લોકતાંત્રિક ઢબે વિરોધ કરવાનું દર્શાવીને લોકમત ઘડતરનું કાર્ય કરતું હોય છે. જરૂર પડે તેવા સામાજિક અને જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારે સહકાર આપે અને તંદુરસ્ત લોકશાહી થાય, લોકશાહીની તંદુરસ્ત લોકશાહીની રચના થાય તેવું અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપરાંત લોકશાહીની સફળતાનો આધાર એની ઉપર રહેતો હોય છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ અને જીવંત લોકશાહી માટે ખૂબ જ અનિવાર્ય શરત છે. એટલે લોકશાહી જીવંત રાખવા માટે અસરકારક અને સબળ વિરોધ પક્ષ પણ એટલો જવાબદાર છે કે જે વિરોધ પક્ષના લીધે જે સત્તા ઉપર પક્ષ હોય છે એ સારી રીતે કામ કરતું હોય છે અને એ લોકશાહીની ખૂબ જ અનિવાર્ય શરત ગણવામાં આવી છે. લોકશાહી એક રથ છે. સત્તા અને વિરોધ પક્ષ લોકશાહીના બંને પડદા છે. એટલે સત્તા પક્ષ પણ એટલે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ એટલો જ ઇક્વલ ભાગ ભજવો હોતો હોય છે લોકશાહીને જીવંત રાખવા માટે. કારણ કે રથનું એક પણ પડું જો હાલક ડોલક થતું હોય તો સીધો રથ જતો હોતો નથી. માટે વિરોધ પક્ષ પણ એટલો જરૂરી છે અને સત્તા પક્ષ પણ એટલો જરૂરી છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંતે ભારતીય લોકશાહીના આટલા ટોપિકોની ચર્ચા કરી. સૌથી પહેલાં લોકશાહીમાં ચૂંટણી, પછી લોકશાહી અને મતદારો, પછી લોકશાહીનો આધારસ્તંભ એવી ચૂંટણી 94 ઉપર, લોકશાહીમાં લોકમત, પછી લોકશાહીના લોકમતના ઘડતરના માધ્યમો એમાં મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ એના વિશે ચર્ચા કરી હતી. પાર્ટ 2માં આજે આપણે લોકશાહીના પ્રકાર એવા બે, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વિશે જોઈએ. લોકશાહીમાં ચૂંટણી તંત્ર એટલે કે ચૂંટણી પંચનું શું કાર્ય હોય તેના વિશે વાત કરી અને 96 પાના ઉપર આગળ લોકશાહીમાં ગુપ્ત મતદાન વિશે વાત કરી અને લોકશાહી અને રાજકીય પક્ષો એ લોકશાહીને જીવંત રાખવા માટે કેવા અનિવાર્ય શરતો છે અને ધબકતું રાખવા માટે કેવું અગત્યનું ભાગ ભજવે છે તેના વિશે વાત કરી. આમ આપણો પાઠ જે છે પાઠ નંબર 12 ભારતીય લોકશાહી એ સંપૂર્ણપણે અત્યારે પૂરો થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં તમે ધ્યાન આપશો. પાના 97 ઉપર છે. સૌથી પહેલાં પ્રશ્નના ટૂંકામાં જવાબ આપો. ટૂંકમાં જવાબ લગભગ 1 કે 2 માર્કર હોય છે. કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે? એ તો આપણને ખબર છે કે 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર આપણને મળતો હોય છે. લોકમત કેળવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? તો લોકમત મેળવવામાં આપણને ખ્યાલ છે એક તો મુદ્રિત માધ્યમ અને વીજાણુ, આમ બે માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જ પ્રશ્ન જો થોડો 2, 3 કે 4 માર્કનો પૂછાય તો આમાં આપણે ડીપમાં લખવું પડે કે મુદ્રિત માધ્યમ કયા કયા છે અને વીજાણુ માધ્યમ કયા કયા છે. એટલે એ ટૂંકના તરીકે પણ પૂછાઈ શકતું હોય છે. ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો સક્રિય છે? જે આપણે હમણાં જ ધ્યાન દોર્યું કે પાના નંબર 96 ઉપર આપણે જોયા કે કયા કયા રાષ્ટ્રીય પક્ષો છે અને કયા કયા પ્રાદેશિક પક્ષો છે. એટલે આનો જવાબ તમને થોડો લાંબો થશે, જે પેજ નંબર 96 ઉપરથી મળી રહેશે. આગળ જોઈએ, કારણ સમજાવો. મતદાર લોકશાહીને જીવંત રાખે છે. આનો જવાબ તમને પાના નંબર 93 ઉપર મળી રહેશે કે લોકશાહી મતદાર જે છે એ લોકશાહી માટે કેટલો અગત્યનો છે અને એ કેવી રીતે જીવંત રાખે છે. એટલે તમને આ લોકશાહીને મતદારવાળા ફકરામાંથી આનો જવાબ મળી રહેશે. સંસદીય લોકશાહી અનોખું અને મહત્વની છે, કેમ? તો એ આગળ એનો જવાબ જોઈએ. સંસદીય લોકશાહી એ તમને ક્યાં મળી રહેશે? એનો જવાબ તમને પાના નંબર 95 ઉપરથી મળી રહેશે, પેજ નંબર 95.
પ્રસાર માધ્યમોને લોકમત કેળવવાનું સાધન માધ્યમ ગણાય છે. પ્રસાર માધ્યમો આપણે જે જોઈએ એ તમને 94 અને 95 પાના ઉપર આપણે જે શીખવાડ્યું તમને, તો એમાંથી તમારે થોડો થોડો પોઈન્ટ લેવાનો છે. 94 પાના ઉપરથી પણ મળી રહેશે અને આગળ તમને 95 પાના ઉપરથી પણ મળી રહેશે. એ પ્રસાર માધ્યમોને લોકમત કેળવવાનું સાધન માધ્યમ કેમ ગણવામાં આવે છે તે તમારું પેજ નંબર 94 અને 95 ઉપર મળી રહેશે. પછી ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે એ પણ તમને 93 અને 94 પાના ઉપર મળી રહેશે. તમને વાત કરી કે આ ચૂંટણી જે છે એ લોકશાહીને જીવંત રાખે છે, અને પછી આપણે જોયું કે ચૂંટણી એ લોકશાહીની પારાશીશી કેમ કહેવામાં આવે છે, તો આ બધા ટોપિક એમાં તેમાં તમારે એનો સમાવેશ થશે. એટલે આ ચૂંટણી એ લોકશાહીની જે પારાશીશી છે એ જે પ્રશ્ન છે એનો જવાબ તમને પેજ નંબર 93 અને 94 ઉપરથી મળી રહેશે. આગળ ટૂંક નોંધ, રાજકીય પક્ષના પ્રકારો જે છે, રાજકીય પક્ષના પ્રકારો આપણે પાના નંબર 96 ઉપર તમે જોઈ લીધું, હમણાં જ આપણે વાત કરી 96. મતદાન અને સરકાર એ લોકશાહીમાં મતદાન હતી એ પાના નંબર 93 ઉપરથી મળી જશે તમને. અને આગળ ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો, આ જે છે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો એ તમને પાના નંબર 95થી શરૂ થશે, તો પાના નંબર 96 સુધી એ બધું તમને એમાં બંનેમાંથી મળી રહેશે. રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ બંનેના જવાબ તમને અલગ અલગ ફકરામાંથી પણ 95 અને 96 પાના ઉપરથી પ્રાપ્ત થઈ શકશે. તફાવત જોઈએ રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો, એ આપણે હમણાં જોયું 96 પર, રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. એટલે મિત્રો જુઓ કે આ જવાબ તમારે આ જ્યારે મોડે કરતા હો છો ત્યારે એક મોટો, ત્યારે એમાં તમને કારણો પણ મળી જતું હોય છે, નાના જવાબ પણ મળી જતા હોય છે, મોટા જવાબ પણ મળી જતા હોય છે. આ રીતે ક્યારેક જો ધારો કે તફાવત પૂછે તો એ પણ મળી જતું હોય છે, બરાબર. એટલે આ પાના નંબર 96 ઉપર તમને મળી રહેશે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એ આપણો લોકશાહીના પ્રકારો જે 95 ઉપર હતા એ તમારે આ અને આ બંને લખવાના છે. પેજ નંબર 95 ઉપર આનો જવાબ મળશે. પછી મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો, આ જેવી રીતે પ્રશ્ન પૂછાય એ પ્રમાણે જવાબ લખવાનો રહેશે. આનો જવાબ તમારે 4 માર્ક્સનો પણ પૂછી શકે, 3 માર્ક્સનો પણ પૂછી શકે, અને આ રીતે તફાવત આપો એમ 2 માર્કર પણ પૂછી શકે. તો મુદ્રિત માધ્યમ અને વીજાણુ માધ્યમ તમારી રીતે પોઈન્ટ વાળીને સરસ રીતે તમે એનો આન્સર લખી શકશો. ખાલી જગ્યા પૂરો એ જોઈએ આપણે. આપણા સાર્વત્રિક પુખ્ત મધિકારનો ખાલી આ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે, તો એનો આપણે ABCDમાંથી જોઈએ. આપણે સાર્વત્રિક પુખ્ત મધિકારનો અધિકાર આપણે કેવી રીતે એક વ્યક્તિ દીઠ એક જ મત, એ આપણે જોયું આપણે એક વ્યક્તિ એક જ મત આપી શકે એ રીતે સ્વીકારવામાં આવ્યો છે. આગળ લોકમત ઘડતાળ માટે ખલક્યા માધ્યમ ઓછું અસરકારક છે તે તો આપણને ખબર છે, મુદ્રિત માધ્યમ, કારણ કે વર્તમાનપત્રો અને સામાયિક પત્રો જલ્દી કોઈ વાંચતું હતું નથી. દ્રશ્ય અને શ્રાવ્ય એકલું એ બધું ઝડપથી બધા સાંભળતા હોય છે અથવા જોતા હોય છે. ઈવીએમનું સાચું નામ એ આપણે હમણાં જ પાર્ટ 2માં જોયું, ઇલેક્ટ્રિક વોટિંગ મશીન, આ રીતના એનો અર્થ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 અને 1ના અંતે આપણે સ્વાધ્યાય પણ કરી લીધું. સ્વાધ્યાય સરસ અક્ષરે લખી લેજો તમારી નોટબુકમાં, અને વિડીયો વારંવાર સાંભળી અને પાઠ વારંવાર જેટલી વાર તમે વાંચશો એટલી તમે ફાયદામાં રહેશો. વાંચવાથી એક સેકન્ડ જ્યારે પણ તમને ભલે એવું લાગે કે અત્યારે યાદ નથી રહેતું, પણ જ્યારે વારંવાર તમે વાંચ્યું હોય તો પરીક્ષામાં ચોક્કસ તમને હેલ્પ કરતું હોય છે. એકમ કસોટી માટે ઓલ ધ બેસ્ટ.